નમસ્કાર મારા વાળા મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. આજે આપણે તમને જબરદસ્ત એટીટ્યૂડની અંદર એક અલગ અલગ ઇફેક્ટ આવે છે તેવા એક વિડીયો બનાવતા શીખવાડશું. ફૂલ પ્રોજેક્ટની અંદર મારે તમે તમારો એક ફોટો મૂકી અને તમારો વિડીયો બની જશે. ઠીક છે, તો આવી રીતે અલગ અલગ ઇફેક્ટ તમને દેખા રહી છે. બસ આ બધી ઇફેક્ટ સેટ થયેલી છે, તમારે ખાલી તમારો ફોટો મૂકવાનો છે અને તમારો વિડીયો બની જશે. તો એક નાનો ડેમો જોઈ લો. ફૂલ ડેમો તમારે જોવો હોય દરરોજ જેમ ટેલિગ્રામ ચેનલની અંદર જઈ તમે જોઈ શકશો. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો બનાવવા માટે તમારે એક ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો છે. તો ફૂલ પ્રોજેક્ટ એડ કરવા માટે તમારે ગૂગલના અંદર બી જવાનું છે. જો તમે ગૂગલમાં જશો એટલે તમને અહીંયા કરશે ઉપર એક સર્ચ કરવા માટેનું આઇકન મળી જશે. ઠીક છે, આજે સર્ચ કરવાનું છે. અહીંયા તમારે નામ લખી દેવાનું છે, અલ્પેશ ક્રિએશન 01. જો તમે અલ્પેશ ક્રિએશન 01 લખી સર્ચ કરશો આ રીતે વેબસાઇટ આવશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. જો તમે અહીંયા આગળ ક્લિક કરશો એટલે છે વેબસાઇટ આ રીતે ખુલીને આવી જશે. ઠીક છે, તો અહીં આગળ વેબસાઇટ ખુલી જાય એટલે તેની અંદર પણ તમને એક વેબસાઇટની અંદર સર્ચ કરવા માટેનું આઇકન મળશે. ત્યાં આગળ તમારે એક કોડ લખવાનો રહેશે. એ કોડ છે તે આપણે તમને થંબનેલની ઉપર આપી દીધેલો છે. અહીંથી શું કરવાનું, તમારે આ જે સર્ચનું આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આ જે બોક્સ આવી ગયું છે આની અંદર તમારે 333, ઠીક છે, 333 લખી સર્ચ કરવાનું છે. એટલે આ જે ફોટો આવશે, આ જે ફોટો અથવા જે લખેલી લાઇન છે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આખી પોસ્ટ આવશે. હવે આને તમારે ઉપરની તરફ કરી થોડુંક નીચે જવાનું છે. અહીં આગળ તમારે જોવાનું છે, લખેલું જોવા મળશે તમને એક ફૂલ પ્રોજેક્ટ એવું. તો આપણે અહીંથી નીચે જઈએ છીએ, કઈ જગ્યાએ લખેલું આવી રહ્યું છે તે જોઈ લઈએ. જો અહીંયા આગળ લખેલું આવી રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશું ડાયરેક્ટ અલર્ટ મોશન ઓપન થઈને આવી જશે અને આપણો ફૂલ પ્રોજેક્ટ છે તે અહીંયા આગળ એડ થઈ જશે. આ પ્રમાણે તમે અલર્ટ મોશનની અંદર એક ફૂલ પ્રોજેક્ટ છે આપણો તેને તમે એડ કરી શકશો. ઠીક, તો અહીંથી આપણે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી દઈએ છીએ. તો આ પ્રમાણેનો એક ફૂલ પ્રોજેક્ટ છે તમારી પાસે એડ થઈને આવી જશે. હવે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે તમારે શું કરશું, બધું સેટ થયેલું છે. તમારે નીચે જે ફોટો દેખાઈ રહ્યો છે આને જે સેટ કરવાનો છે તેના માટે ફોટા પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી કલરને ફિલ્ડમાં જવાનું છે અને જ્યાં નીચે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. લાઇન ઉપર ક્લિક કર્યા પછી હવે તમારી પાસે જે પણ ફોટા હોય તેમાંથી તમારે એક ફોટો અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનો છે. ઠીક છે, તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દઈએ છીએ. આ રીતે આપણો ફોટો અહીં આગળ સેન્ડ થઈને આવી ગયો છે. જો આ પ્રમાણે આપણો ફોટો આવી ગયો છે, ફોટાને તમારે કાંઈ પણ સેટ કરવું હોય તો ફોટા પર ક્લિક કરી તમારી રીતે ઉપર નીચે અહીંયાથી ને ડાયરેક્ટ કરી શકો છો અને તમારો વિડીયો બની અને રેડી થઈ ગયો છે. આ એક ફોટો એડ કર્યો અને તમારો આખો વિડીયો બની જશે. ઠીક, વિડીયો બની જાય સેવ કરવા માટે ઉપર શેરનું આઇકન છે તેના પર ક્લિક કરીને છે. એક્સપોર્ટના બટન પર ક્લિક કરવાનું છે, તમારો વિડીયો સેવ થઈને આવી જશે. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો, શેર કરજો. વધારે આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જશે. તો મળશે એક નવો વિડીયોની અંદર. ત્યાં લગી ગુડ બાય.